আজ করলাম আমাদের কাপন મારું નામ છે સદામ હુસેન શર્મા અને તમે જોઈ રહ્યા છો બીએન ગુજરાતી ન્યૂઝ. હાલ હું મોજુદ છું ગાંધીધામની અંદર સુંદરપુરી વિસ્તારમાં, જ્યાં કોરોના વાયરસ પૂરા ભારતની અંદર જ્યારે ફેલેલો છે ત્યારે અમુક સંસ્થાઓ આગળ આવીને ગરીબ લોકોની સહાય કરી રહી છે અને લોકોને જમવાનું પૂરતું પૂરણ કરી રહી છે. જે લોકો ગરીબ લોકો છે, જે જેના પાસે જે રોજનો રોજ કમાવે છે એની હાલત ખરાબ થઈ ગઈ છે, ત્યારે જે સંસ્થાઓ છે એ લોકો જમવાનું આપે છે, મેડિકલ સેવા આપે છે. તો આવે આજે આપણે એવી જ એક સંસ્થાની મુલાકાત લીધી છે, તો આજે આપણે વાત કરશું સંસ્થાના લોકોથી. નમસ્કાર મેડમ. નમસ્કાર, હું ડિમ્પલ આચાર્ય, મહિલા કોંગ્રેસ અગ્રણી ગાંધીધામ તરફથી આજે મેં આ સુંદરપુરી એરિયાની મુલાકાત લીધી છે, જેમાં અત્યારે જે વૈશ્વિક કોરોના મહામારી, જે કોરોના વાયરસે જે ફેલાવો કર્યો છે આપણા વિશ્વમાં, અને એમાં જે મજૂર વર્ગ ખરેખર જે પીસાય છે, અને એ લોકોની સહાય માટે ભારતીય સામાજિક સેવા સમુદાયના લતીફભાઈ ખલીફા જે કામગીરી કરી રહ્યા છે તે ખૂબ જ સરાહનીય છે. દરરોજના તે 400 થી 500 લોકોને બે ટાઈમ જે જમવાનું પહોંચાડી રહ્યા છે તે ખરેખર સમાજ માટે આ એક ઉદાહરણરૂપ છે. અને એમને જે કામગીરી આજે મેં જોઈ, મને ખૂબ જ આનંદ થયો કે આવા પણ લોકો આપણી સાથે છે. ધન્યવાદ. તો આજે આપણે વાત કરશું હવે લતીફભાઈ ખલીફાથી, જે આ સંસ્થા ચલાવી રહ્યા છે. તો આજે આપણે વાત કરશું લતીફભાઈ. લતીફભાઈ ખલીફા, તમે શું કહેવા માંગો છો, કેવી રીતે કેટલા લોકોને જમવાનું બનાવો છો, કોણ ફંડ આપે છે, કેવી રીતે આ કાર્ય થાય છે? બરાબર, જે અમારી સંસ્થા છે, રાષ્ટ્રીય અધ્યક્ષ અમારા હિતેશભાઈ જસુદાસ છે, એના નેજા હેઠળ અમે કામ કરી રહ્યા છીએ. એમને અત્યારે તો અમને માલ એમને પણ ભરાવી દીધો છે, આ બેન છે, પણ એમને પણ અમને સહયોગ થોડોક આપ્યો છે. એવી રીતે અમુક દાતાઓ અમને ફોન આવે છે કે જે જરૂરત હોય તો અમે આપશો. એવી રીતે અમે અત્યારે હાલ પૂરતું અમે આ કાર્ય ચાલુ કર્યો છે દાતાઓના સહયોગથી અને એબીએસભાઈ જસુદાસના સહયોગથી. તો અમે અમારી સંસ્થા છે, આમ તો પહેલેથી કામ જ કરે છે, સામાજિક એવા કામ કરતી રહી છે, પણ આજે જે જરૂરત છે લોકોને, આજે અમે ખાવાનું પહોંચાડી રહ્યા છીએ. જમવા જે માણસો બેઠા છે, રોડ ઉપર બેઠા છે, ઝુંપડપટ્ટીમાં બેઠા, ખાધા પીધા વગર બેઠા છે, રાતના અમે 11-12 વાગ્યા સુધી અમે લોકોને ખાવાનું પહોંચાડીએ છીએ. અને અમુક અમે જે સંસ્થા છે એ અમે પોલીસ સ્ટેશનમાં અને બધે જગ્યાએ મામલતદાર શ્રી સાહેબ સુધી અમારા નંબર આપ્યા છે. ક્યાંય પણ જરૂરત હોય તો મામલતદાર સાહેબ પાસે અમુક લોકો જાય છે અને અમને ફોન આવે છે કે અમારા લોકો 10-15 માણસો અહીંયા છે, 10-15 માણસો અહીંયા છે. એવી રીતે કરી અમે 300 થી 400 માણસોને રોજ ખાવાનું બનાવીએ છીએ અને અહીંયા રૂબરૂ દેવા જઈએ છીએ અમે ખાવાનું. અચ્છા સાહેબ, તો શું બનાવો, શું બનાવો તમે જમવા માટે, શું આપો છો લોકોને? અલગ અલગ વેરાયટી છે, ક્યારેક કઢી ખીચડી બનાવી છે, ક્યારેક દાળ ભાત બનાવી છે, ખારી ભાત બનાવી છે, ક્યારેક પૂરીને એવી શાક પણ બનાવી રહી છે. એટલે અલગ અલગ વેરાયટી રોજ રોજ અલગ અલગ હોય છે. હું સદામ હુસેન સમા, કેમેરામેન સુલેમાન સમા સાથે. થેન્ક યુ.